નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2 અને આપણા ચેપ્ટરનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ તો કે અપૂર્ણાંક એટલે શું, દશાંશ સંખ્યાઓ એટલે શું. તેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ અપૂર્ણાંક સંખ્યાઓની. અપૂર્ણાંક આપણે શીખી ગયા જેના 3 પ્રકાર કહી શકાય. અપૂર્ણાંકના 3 પ્રકાર આપણે આપી શકીએ, જેમાં એક છે શુદ્ધ અપૂર્ણાંક, બીજો અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજાને આપણે નામ આપી શકીએ મિશ્ર અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે શું, તો કે જેમાં એક અંશ હોય અને એક છેદ હોય એવી એક સંખ્યા હોય, આ ટાઈપની એક સંખ્યા હોય જેને આપણે અપૂર્ણાંક કહી શકીએ. જેમાં શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું, તો કે જેનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ. જ્યારે મિશ્ર અપૂર્ણાંક એટલે શું, તો કે તેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને જોવા મળે તેને મિશ્ર અપૂર્ણાંક કહી શકાય. આપણે આનું ઉદાહરણ આપીએ તો કે શુદ્ધ અપૂર્ણાંક એટલે કે 4 ના છેદમાં 7 કહી શકાય, ના કહી શકાય. તો કે જેના છેદ ઉડી શકતા હોય એવી સંખ્યાઓ. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે 7 ના છેદમાં 4 અને મિશ્ર અપૂર્ણાંક એટલે કે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. હવે અહીં એક આપણે વસ્તુ બીજી જોઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને આપણે મિશ્રમાં ચેન્જ કરી શકીએ, કન્વર્ટ કરી શકીએ, બદલી શકીએ, જ્યારે આમાં તે શક્ય નથી. મેં વાત કરી હતી કે મિશ્ર અપૂર્ણાંકમાં 1 પૂર્ણાંક હોય આર્યો અને બીજું અપૂર્ણાંક હોય, એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંકથી બનતો એક અપૂર્ણાંક એટલે કે મિશ્ર અપૂર્ણાંક. ઓકે, હવે એક વાત કરીએ તો આપણે શીખી ગયા છીએ આગળના ધોરણમાં કે જ્યારે સરવાળા બાદબાકી કરવાના હોય તે એવા અપૂર્ણાંક વચ્ચે જ થાય જેના છેદ સમાન હોય, અને જો છેદ સમાન ના હોય તો તેના છેદ સમાન કરવા પડે અથવા તો લસાઅ લેવો પડે. તો આપણે સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1 જેનો દાખલા નંબર 1 છે, શું કહ્યું છે કે નીચેના દાખલા ઉકેલો, જેમાંનો પહેલો દાખલો જે છે 2 - 3 ના છેદમાં 5. અહીં 2 એકલા છે એટલે કે 2 ના છેદમાં કશું નથી, મતલબ કે શું હશે, 2 ના છેદમાં 1 હશે -3 ના છેદમાં 5. આ બંનેનો છેદ કેવો છે, અલગ અલગ છે, અહીં 1 છે અહીં 5 છે. તો આપણે ચોકડી ગુણાકાર કરીને લઈ શકીએ અથવા તો લસાઅ લઈને પણ કરી શકીએ. આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 × 2 = 10 - 3 = 3 અને 5 × 5 = 5. 10 માંથી 3 બાદ થાય શું વધે, 7 ના છેદમાં 5. આને આપણે મિશ્રમાં કન્વર્ટ કરી નાખીએ, જવાબ આવે 1 પૂર્ણાંક 2 ના છેદમાં 5. દાખલા નંબર 2, રકમ છે 4 + 7 ના છેદમાં 8. 4 ના છેદમાં કશું નથી, મતલબ શું હશે, 1 + 7 ના છેદમાં 8. બંનેના છેદ કેવા છે, અલગ અલગ, એટલે લસાઅ લો અથવા તો ચોકડી ગુણાકાર કરો. 4 × 8 = 32 + 7 = 8 કેટલા થશે,
39ના છેદમાં 8 બરાબર, આને મિશ્રમાં ચેન્જ કરો, શું થાય 4.7ના છેદમાં 8 થાય ને. દાખલા નંબર 3 શું કહ્યું છે, 3 ના છેદમાં 5 વત્તા 2 ના છેદમાં 7. જોજો બંનેના છેદ કેવા છે, અસમાન, એટલે કે અલગ અલગ. ચોકડી ગુણાકાર કરો, 7 તેરી 21 વત્તા 5 2 10 છેદમાં 5 7 35. શું જવાબ આવશે, 21 વત્તા 10 એટલે કે 31 છેદમાં 35. વસ્તુ સમજાય છે. આગળ દાખલા નંબર 4 કરીએ, તે પહેલાં આ ચેનલને માટે તમે જે નવા છો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવાનું પણ ચાલુ રાખો. દાખલા નંબર 4 શું છે, 9 ના છેદમાં 11 ઓછા 4 ના છેદમાં 15. આમાં શું કરીશું, લસા અથવા તો ચોકડી ગુણાકાર. શું થશે, 15 ગુણ્યા 9 135 ઓછા 11 ચોકા 44 છેદમાં 11 ગણ્યા 15 કેટલા થાય, 165 થશે ને. જવાબ શું આવશે, 135 માંથી 44 બાદ કરો તો 91 છેદમાં 165 થાય. પણ આને આપણે શું કર્યું, અહીંયા બાદબાકી કરી એટલે 91 આવ્યા, અહીંયા 165 આવ્યા. તો હવે દાખલો પૂરો, શું કર, રકમ શું છે, 7 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 2. અહીંયા આપણે આનો લસા લઈએ તો લસા આવશે 10. તો શું થાય, તો કે 7 ના છેદમાં 10 છે જ, એટલે કંઈ કરવું પડશે નહીં. પણ 2 ના છેદમાં 5 છે તો 5 માંથી 10 કરવા માટે શું કરવું પડે, 2 વડે ગુણવા પડે, ઉપર અને નીચે, એટલે કે 2 2 4 વત્તા 2 માંથી 10 કરવા હોય તો 5 વડે ગુણવા પડે, ઉપર અને નીચે, 3 5 15. આનો સરવાળો કરો તો 7 વત્તા 4 વત્તા 15નો સરવાળો કરો, શું આવે, 26 આવે, આવે ને. આના છેદ ઉડશે, શું થાય, 13 2 26 5 2 10 2 2 કટ શું વધે, 13 ના છેદમાં 5. આને મિશ્રમાં કન્વર્ટ કરો તો શું થાય, આનો ભાગાકાર કરો એટલે ખબર પડી જાય, છેદ છે 5 તેમના તેમ રહેશે, અહીંયા શું આવશે, 2 એટલે કે 2 5 10 અને અહીંયા 3 એટલે કે 2.3 ના છેદમાં 5. દાખલા નંબર 6 શું છે, રકમ 2.2 ના છેદમાં 3 વત્તા 3.1 ના છેદમાં 2 6. પહેલાં આ મિશ્રને આપણે સાદા અપૂર્ણાંકમાં ચેન્જ કરીએ તો શું થાય, 2 તેરી 6 6 ને 2 8 એટલે કે 8 ના છેદમાં 3 વત્તા 3 2 6 6 ને 1 7 એટલે કે 7 ના છેદમાં 2. ચોકડી ગુણાકાર કરો, 2 8 16 વત્તા 3 2 3 7 21 3 2 6 સરવાળો કરો, શું થાય, 37 ના છેદમાં 6 અને મિશ્રમાં કન્વર્ટ કરીએ તો શું આવે, 6.1 ના છેદમાં 6 થાય ને. અને ત્યાર પછીનો છેલ્લો દાખલો, દાખલા નંબર 7 આવો જ છે, સેમ ટુ સેમ, શું છે, 8.1 ના છેદમાં
બે ઓછા ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં આઠ. બંને મિશ્ર છે. સૌ પ્રથમ બંનેને શું કરીએ, શુદ્ધ બનાવી દઈએ, સાદા બનાવી દઈએ, એટલે શું થાય, સત્તરના છેદમાં બે ઓછા ઓગણત્રીસના છેદમાં આઠ. હવે જુઓ તો શું કરવું પડશે, બંનેનો લસા લ્યો શું આવે, સોળ, અને ઉપર શું થઈ જશે, એકસો છત્રીસ ઓછા અઠાવન. જવાબ શું આવે, આની બાદબાકી કરો, જવાબ આવશે અઠ્યોતેર છેદમાં સોળ આવે ને. અહીંયા અઠ્યોતેર છે, અહીંયા સોળ છે, છેદ ઉડશે તો કે હા, કઈ રીતે, ઓગણચાલીસ ગુણ્યા બે અઠ્યોતેર, અને આઠ ગુણ્યા બે સોળ, બે બે કટ, શું આવે, ઓગણચાલીસના છેદમાં આઠ. અને મિશ્રમાં કન્વર્ટ કરો શું આવે, ચાર પૂર્ણાંક સાતના છેદમાં આઠ થશે. હવે જુઓ મિશ્રમાં બદલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે છેદ જે હશે તેનો તેજ રહેશે. જુઓ અહીંયા દરેક જગ્યાએ અહીંયા છેદ પાંચ હતો, પાંચ છે, છેદ આઠ હતો, આઠ છે, છે ને, છેદ પાંચ હતો, પાંચ છે, છેદ આઠ હતો, આઠ જ રહેશે. હવે મિશ્રમાં કન્વર્ટ કેમ કરવું તે આપણે શીખી ગયા છીએ. શું કરવાનું, સિમ્પલ છે, તેનો ભાગાકાર કરવાનો હોય. જેમ કે સાત ભાગ્યા પાંચ, સાત ભાગ્યા પાંચ તો શું થાય, તો આપણને ખબર છે કે સાત ભાગ્યા પાંચ, તો પાંચના ઘડિયામાં ક્યાંય સાત આવે નહીં, તો કે પાંચ એકા પાંચ એટલે કે સાત ઓછા પાંચ શું આવે, બે. તો જો છેદ પાંચ હતો તે પાંચનો પાંચ રહેશે. ઉપર જે આવ્યું એટલે કે તે હતું એ આવશે બાજુમાં, તે પૂર્ણાંક રહેશે, પૂર્ણ રહેશે એક. અને જે જવાબ મળ્યો આપણને બે તે ક્યાં આવી જશે, અંશમાં, એટલે કે એક પૂર્ણાંક બે પંચમાંશ થશે. આ બધાનો ભાગાકાર કરી જોજો, આ રીતે જ તેને મિશ્રમાં કન્વર્ટ કરેલા હોય. બરાબર છે, ઓકે, આ આજની વાત થઈ. આવતા તાસમાં આપણે આની આગળ ચર્ચા કરીશું. તમે નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, ત્યાં સુધી રિપીટેશન કરો, ઘરે રહો, સુરક્ષિત રહો, આપના ઘરની આસપાસ સ્વચ્છતા રાખો. થેન્ક યુ, ધન્યવાદ.